નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાની રાજકોટથી ટિકિટ બદલવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે 3 એપ્રિલે દિલ્હી દરબારમાં હાજર થવા ફરમાન પણ આપવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ બદલાવવાની માંગ પર અડગ છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાય છે. કુંડલ ગામના શંભુભા પ્રવીણસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી. ક્ષત્રિય સમાજની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ આ ફરિયાદ નોંધાય છે. જોકે કલમ 153A મુજબ ફરિયાદ નોંધાય છે. સાણંદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રૂપાલાએ પાણીની જગ્યાએ આગમાં ઘી હોમ્યું છે. રૂપાલા ક્ષત્રિયોને મનાવવા ગયા ને દલિતોનું અપમાન કરી દીધું. રૂપાલાના આ નિવેદનથી રોષ ફેલાયો છે. જોકે હવે દલિત સમાજમાં પણ રોષ ફેલાયો છે. રૂપાલાના કયા નિવેદનથી રોષ ફેલાયો એ નિવેદન વિશે જો વાત કરીએ તો તેઓ એવું બોલ્યા કે કાર્યક્રમમાં કોઈ કામનો નહોતો, જોકે આમ જ ત્યાં પહોંચ્યા હતા. જોકે હવે દલિતો પણ આ નિવેદનને લઈને રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ભાજપ કોંગ્રેસનું સોશિયલ મીડિયા વોર જોવા મળી રહ્યું છે. કમલમે થઈ રહ્યો છે કકળાટ. જોકે ધાનાણીએ આ રીતે પ્રહાર કર્યો છે. રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી છે તેવું ધાનાણી જણાવી રહ્યા છે. જોકે ભાજપે પણ કોંગ્રેસના વિસર્જનની સોશિયલ મીડિયામાં વાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં સર્જાતા ગરમીથી રાહત મળે છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયો છે, જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે, પરંતુ તે પછી મુશ્કેલી સર્જાવાની છે. જોકે ત્યાર પછી તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાનો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2024 શરૂ થઈ રહ્યું છે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ, EPFO, ક્રેડિટ કાર્ડ સહિત ઘણા નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. જોકે તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે ઘણી બેન્કો 1 એપ્રિલથી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલથી ભાડાની ચૂકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ બંધ કરવા જઈ રહી છે. જોકે આ નિયમો કેટલાક ક્રેડિટ કાર્ડ પર 1 એપ્રિલથી અને અન્ય પર 15 એપ્રિલથી લાગુ થશે. તે સિવાય કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે એના વિશે જો વાત કરીએ તો નેશનલ પેન્શન સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા આધાર આધારિત 2-સ્ટેપ ઓથેન્ટિફિકેશન સિસ્ટમ NPS યુઝર્સ માટે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. જ્યારે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર ઈંધણ, વીમા કે સોના પર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ નહીં અપાય, જેનો 20 એપ્રિલથી અમલ કરવામાં આવશે. જો 31 માર્ચ 2024 સુધીમાં ફાસ્ટેગ KYC અપડેટ નહીં કરો તો 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આજથી કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફારો પણ થઈ શકે છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પેન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 હતી. આ પછી જો કોઈ વ્યક્તિગત તેના પેનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો તેનો પેન નંબર રદ પણ થઈ શકે છે. જો આવું થાય તો તમે ન તો બેંકમાં ખાતું ખોલાવી શકો છો અને ન તો કોઈ મોટો વ્યવહાર કરી શકશો. 31 માર્ચ પછી તમારે પેન કાર્ડ એક્ટિવેટ કરવા માટે મોડું ફાઇલ કરવા પર ₹1000 પણ ચૂકવવા પડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આખા એપ્રિલ મહિનાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભથી એપ્રિલ મહિનામાં હવામાન પલટાશે. 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે, તેથી 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે. 12થી લઈને 14 એપ્રિલ દિવસ દરમિયાન ગુજરાતના કોઈપણ ભાગમાં આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પણ શક્યતા છે. તે દરમિયાન ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે.
તારીખ 27 થી લઈને 29 એપ્રિલ દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધી શકે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રિલ મહિનાને લઈને બેંકની રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 1 એપ્રિલ 2024ના રોજ નાણાકીય વર્ષના અંતને કારણે 1 એપ્રિલે બેંકમાં રજા રહેશે. 5 એપ્રિલ 2024ના રોજ શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં બાબુ જગજીવન રામ અને જુમાત ઉલ વિદાના જન્મદિવસને કારણે બેંકમાં રજા રહેશે. 7 એપ્રિલ 2024ના રોજ રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે. 9 એપ્રિલ 2024ના રોજ ગુડી પડવા, ઉગાદિ તહેવાર, તેલુગુ નવું વર્ષ અને પ્રથમ નવરાત્રિના કારણે બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંકમાં રજા રહેશે. 10 એપ્રિલ 2024ના રોજ કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે. 11 એપ્રિલ 2024ના રોજ ઈદને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે. 15 એપ્રિલ 2024ના રોજ હિમાચલ દિવસને કારણે ગુવાહાટી અને શિમલા ઝોનમાં બેંકો બંધ રહેશે. જોકે 17 એપ્રિલ 2024ના રોજ શ્રી રામનવમીના કારણે અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનૌ, પટના, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંકમાં રજા રહેશે. જોકે 20 એપ્રિલ 2024ના રોજ અગરતલામાં ગરિયા પૂજાને કારણે બેંકમાં રજા રહેશે. તારીખ 13 અને 27 એપ્રિલ 2024ના રોજ બીજા અને ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે. તારીખ 14, 21 અને 28 એપ્રિલ 2024ના રોજ રવિવારને કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. આ તમામ રજાઓની યાદી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની યાદીમાં જણાવવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાહેર સ્થળોએ ફોન ચાર્જ કરતા હોવ તો છેતજો. કેન્દ્ર સરકારે નાગરિકોને જાહેર સ્થળોએ ફોન ચાર્જિંગ કરતા લોકોને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરી છે. સરકારે સ્માર્ટફોન યુઝર્સને સૂચન કર્યું છે કે રેલવે તેમજ બસ સ્ટેશનો, મેટ્રો, એરપોર્ટ કે કેફે કે હોટલો જેવા સ્થળોએ સ્માર્ટફોન ચાર્જ કરવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ પ્રકારના સ્થળોએ યુએસબી ચાર્જરની મદદથી ફોનના ડેટાની ચોરી થઈ શકે છે કે ફોનમાં માલવેર નાખીને પણ છેતરપિંડી કરી શકે છે. આ પ્રકારના સાયબર ગુનેગારો તેની મદદથી તમને સરળતાથી બ્લેકમેલ કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે હવે મુદતમાં વધારો કરાયો છે. 6 એપ્રિલ સુધી મુદત વધારવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.